રાહુલ, કેમ આજે ખોવાયેલા લાગો છો? બસ એમ જ, લગ્ન પછી જવાબદારીઓ પણ વધી જાય છે ને. થોડા દિવસ માટે ભૂલી જાવ આ જવાબદારીઓ. મારી વાત માનો, મારા બાપુજી પાસેથી થોડાક પૈસા લઈ લો. પાછી એ જ વાત, હું દહેજ લઉં? આ દહેજ નથી રાહુલ, તમે કોઈ ડિમાન્ડ થોડા કરી રહ્યા છો. બાપુજી ખુશીથી આપે છે. મારું પણ કોઈ સ્વાભિમાન છે નિર્મળા, મને આ બધું સારું નથી લાગતું. તેમણે પહેલા જ કેટલા બધા પૈસા ખર્ચ્યા છે તને ભણાવી ગણાવી સારી નોકરીને લાયક બનાવી. તું વેલફેર ઓફિસર અને હું માત્ર એક મામૂલી ખેડૂત. મારા બાપુજી પણ તો ખેડૂત છે, એટલા માટે જ તો મેં તમારી પસંદગી કરી. ખેતીથી મોટું કોઈ કામ નથી હોતું રાહુલ. પણ ખેતીવાડી હવે એટલી સરળ નથી રહી. ખર્ચા બહુ છે અને આવકનો કોઈ ભરોસો નથી. વાવણીનો સમય આવી ગયો છે, ઘણા બધા પૈસા ખર્ચ થશે. બાપુજી પણ તો ખેતીવાડીમાંથી જ પૈસા કમાયા છે. તમારી પાસે તો એમનાથી પણ વધારે જમીન છે. પણ આપણો પાક એટલો સારો થતો નથી, કોઈને કોઈ મુશ્કેલી આવી જ જાય છે. બાપુજીને તો કોઈ મુશ્કેલી આવતી નહોતી. કદાચ એમની જમીન વધારે ફળદ્રુપ હશે. ફળદ્રુપ છે તો નહીં, એને ફળદ્રુપ બનાવી દે છે. અચ્છા, તો તારા બાપુજીને ગુરુ બનાવવા જ પડશે. તમે તો જાણો જ છો કે મારા સચિન કાકા એગ્રીકલ્ચરમાં પીએચડી છે અને જ્યારથી એમને એક અમેરિકન કંપનીમાં કામ મળ્યું છે, એમણે બાપુજીને એવી જાણકારી આપી છે કે એમની આવક બમણી થઈ ગઈ છે. શું જાણકારી આપી છે? નવી ટેકનોલોજી જણાવી છે, નવા નવા જબરદસ્ત ઉત્પાદનો જણાવ્યા છે. અચ્છા, તો હું પણ જાણવા માંગુ છું આ જાણકારી, પછી સમજીશ કે મને પણ અસલી ગુરુ મંત્ર મળ્યો છે. બિલકુલ, સચિન કાકા તમને બધું સમજાવી દેશે. તેઓ અમેરિકાની એલ્બિયોન કંપનીમાં ટેકનોલોજી મેનેજર છે. અચ્છા, તો આજે જ મળીએ એમને. ચોક્કસ, જમીને જઈએ. હા, મુશ્કેલી તો મને પણ પડતી હતી. ક્યારેક પાંદડા પીળા પડી જતા હતા, ક્યારેક કરમાઈ જતા હતા, ફળનો આકાર બગડી જતો હતો, ફળ નાના રહી જતા હતા. પરંતુ જ્યારથી સચિનની કંપનીના ઉત્પાદનો વાપરવા શરૂ કર્યા છે, ત્યારથી ઉપજ મેળવવી ખૂબ જ વિશ્વસનીય બની ગયું છે. તમારો આત્મવિશ્વાસ જોઈને તો મને પણ બહુ ઉત્સુકતા થઈ રહી છે. સરળ વાત છે રાહુલ, અમેરિકામાં ટેકનોલોજીમાં ખૂબ રિસર્ચ થયું છે. વૈજ્ઞાનિક અનુસંધાનનું કેન્દ્ર બિંદુ કીડા અને બીમારીઓ જ નહીં પણ છોડની આંતરિક રચના છે, અને છેલ્લા થોડાક વર્ષોમાં એક ખૂબ જ જબરજસ્ત ટેકનોલોજીનો વિકાસ થયો છે અને હું પૂરી શક્તિ સાથે કામે લાગ્યો છું ભારતના ખેડૂતો સુધી આ ટેકનોલોજીને પહોંચાડવામાં. ખૂબ સરસ, તો પછી મને પણ જણાવો. અમેરિકામાં વૈજ્ઞાનિક શોધખોળ દ્વારા છોડની આંતરિક પ્રણાલીનું વિશ્લેષણ થઈ રહ્યું છે કે છોડ મહત્વપૂર્ણ ખનિજ અને સૂક્ષ્મ તત્વોને ગ્રહણ કઈ રીતે કરે છે, છોડની ઉત્પાદન નિર્માણ શક્તિનો વિકાસ કઈ રીતે થાય છે, આ છોડના રસમાં ઉપસ્થિત સૂક્ષ્મ તત્વોને સંતુલિત કરવાની ટેકનોલોજી છે. જે રીતે માણસના લોહીમાં જુદા જુદા પોષક તત્વો જો સંતુલિત માત્રામાં ઉપસ્થિત ન હોય તો લોહીમાં વિકૃતિ આવી જાય છે, અને જે મનુષ્યના શરીરમાં આવેલી વિકૃતિઓને ડોક્ટર મેડિકલ સાયન્સ દ્વારા ઠીક કરે છે, એમ જ છોડના રસમાં પોષક તત્વોના સંચારની વિકૃતિઓને એલ્બિયોનની મેટાલોસેટ ટેકનોલોજી દ્વારા ઠીક કરી દઈ શકાય છે. આ ક્યાંની ટેકનોલોજી છે? આ અમેરિકન ટેકનોલોજી છે. અમેરિકામાં એક ખૂબ મોટી કંપની છે બાલકેમ, અને બાલકેમમાં જ છોડના પોષણ સંબંધી વિભાગ છે એલ્બિયોન. કૃષિના વિશ્વમાં એલ્બિયોને એક ખૂબ જ જબરજસ્ત ટેકનોલોજીની શોધ કરી છે જેને મેટાલોસેટ કહે છે. પણ આ કામ કઈ રીતે કરે છે? આ તો એક વૈજ્ઞાનિક વાત છે અને એના માટે હું ઈચ્છું છું કે કાલે તું અમારું આખું ડેમોન્સ્ટ્રેશન જોઈ લે. મેં પણ જોયું છે, ખૂબ જ સરસ સમજાવે છે. જો રાહુલ, આખી દુનિયામાં સરેરાશ પ્રતિ હેક્ટર ઉપજ ભારત કરતાં ખૂબ વધારે છે. ભારતનો ખેડૂત પણ એટલી જ મહેનત કરે છે, પરંતુ તેને તેની મહેનત અને રોકાણનો પૂરો ફાયદો નથી મળતો. કેમ? કારણ કે તે પોતાની વિચાર શક્તિનો ઉપયોગ નથી કરતો, તે છોડની જરૂરિયાતને સમજી નથી શકતો. જો પાડોશીએ એક ગુણ ખાતર નાખ્યું તો એ બે ગુણ નાખે છે. જો આટલા જંતુનાશકથી કામ ચાલી જતું હોય તો તે આટલું નાખે છે. પરંતુ જેમ મનુષ્ય માટે યોગ્ય અને સંતુલિત આહાર મહત્વપૂર્ણ છે, તે જ રીતે છોડને શું જોઈએ છે, કેટલું જોઈએ છે અને ક્યારે જોઈએ છે એ સમજવું ખૂબ જરૂરી છે. અને આ ટેકનોલોજી છોડની જરૂરિયાત પ્રમાણે જે પણ પોષક તત્વો છોડને જ્યારે જોઈએ, જ્યાં જોઈએ અને જેટલા જોઈએ તરત તેને ત્યાં પહોંચાડી દે છે. કાલે ખેડૂતો માટે અમારું એક ડેમોન્સ્ટ્રેશન બાજુના ગામમાં છે, તું પણ સાથે આવજે. ઠીક છે, હું પણ આવીશ. હવે તો મારે પણ સંતુલિત પોષણનો ગુરુ મંત્ર જોઈએ છે. મેટાલોસેટ જ ગુરુ મંત્ર છે બેટા. છોડને ભરપૂર વિકાસ માટે 16થી વધુ પોષક તત્વોની સંતુલિત માત્રામાં જરૂર હોય છે, જેમાંથી કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છોડ વાતાવરણમાંથી ગ્રહણ કરે છે. નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ, સલ્ફર
અને મેગ્નેશિયમની છોડને વધુ માત્રામાં જરૂર હોય છે. કેલ્શિયમ, બોરોન, ઝિંક, આયરન, મેગ્નીઝ, કોપર, ક્લોરિન, મોલિબિયમ અને નિકલ જેવા સૂક્ષ્મ પોષક તત્વોનું પણ છોડના વિકાસમાં બહુ મોટું યોગદાન હોય છે. વાવણીથી જ ખેડૂત છોડને એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ મોટી માત્રામાં આપે છે, પરંતુ છોડમાં બાકીના જરૂરી તત્વોની ઉણપ રહી જાય છે, જેવા કે કેલ્શિયમ, બોરોન, ઝિંક વગેરે વગેરે. ઉદાહરણ તરીકે જોઈએ તો કેલ્શિયમની ડેફિશિયન્સીને કારણે થડમાં અશક્તિ આવી જાય છે. નવા પાંદડા અને ડાળખીઓનું કોરેથી કાળું પડી જવું છોડને અસ્વસ્થ બનાવી દે છે, જેના કારણે ફૂલ ઓછા આવે છે, સુંદર અને સુડોળ ફળોનું નિર્માણ નથી થતું, અને જેની સીધી અસર ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તા બંને ઉપર પડે છે. પરંતુ જો આપણે છોડને એનપીકે આપી શકીએ છીએ તો પછી કેલ્શિયમ, બોરોન, ઝિંક એને પણ વધારે માત્રામાં આપવું જોઈએ, તો એની પણ ઉણપ નહીં વર્તાય. મુશ્કેલી છોડને પોષણ આપવાની નથી, મુશ્કેલી છે છોડના શરીરમાં કેલ્શિયમ, બોરોન અને ઝિંક જેવા તત્વોના પ્રવાહની ધીમી ગતિ. જ્યારે કે નાઇટ્રોજન અને તેના કમ્પાઉન્ડ્સ, એમિનો એસિડ્સ, કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીન્સ છોડના શરીરમાં 20 ગણી વધુ ઝડપે પ્રવાહ કરે છે. પણ એવું કેમ થાય છે? કેટલાક પોષક તત્વો ઝડપથી પ્રવાહ કરે છે અને કેટલાક ધીમી ગતિએ? વૈજ્ઞાનિકોનું માનવું છે કે એમિનો એસિડ્સ, કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીન્સ જાતે જ છોડની કોશિકાઓનું નિર્માણ કરે છે, એના સેલ્સને બનાવે છે, અને લીધે છોડ એમિનો એસિડ્સને ખૂબ ઝડપથી ગ્રહણ કરે છે. આના પ્રવાહનો રસ્તો જ અલગ હોય છે, વધુ ગતિવાળો ફ્લોએમ રૂટ. જ્યારે કે કેલ્શિયમ, બોરોન, ઝિંક વગેરે ઝાયલેમના રસ્તે પ્રવાહ કરે છે, જે ધીમી ગતિવાળો રૂટ છે. કેલ્શિયમ, બોરોન અને ઝિંક વગેરેનો છોડના મહત્વના ભાગો સુધી પહોંચવામાં થતો વિલંબ વિકાસની પ્રક્રિયામાં વિક્ષેપ પાડે છે, અને આ એક ખૂબ જ ગંભીર સમસ્યા છે. પરંતુ અમેરિકાની બાલ્કેમ કંપનીએ પોતાની હાઈલી એડવાન્સ ટેકનોલોજીકલ લેબોરેટરીઝમાં એક અનોખી મેટલોસેટ ટેકનોલોજીની શોધ કરી છે. બાલ્કેમના વૈજ્ઞાનિકોએ કેલ્શિયમના અંશને એમિનો એસિડ્સના અંશની સાથે જોડીને એક નવું મોલિક્યુલ તૈયાર કર્યું છે, જેને મેટલોસેટ કેલ્શિયમ મોલિક્યુલ કહેવાય છે. ધીમી ગતિએ પ્રવાહ કરવાવાળા અંશને એમિનો એસિડની સાથે જોડવાની આ વૈજ્ઞાનિક પ્રક્રિયાને વૈજ્ઞાનિક વિશ્વની એક ખૂબ જ મોટી શોધ માનવામાં આવે છે, કારણ કે એમિનો એસિડ દ્વારા ઘેરાયેલા મેટલોસેટ કેલ્શિયમને છોડ એમિનો એસિડ સમજીને ઝડપી ગતિવાળા ફ્લોએમ રસ્તાનો માર્ગ ખોલી દે છે, અને ઝડપી ગતિએ કેલ્શિયમ પણ છોડને મળવા લાગે છે. એ જ રીતે બોરોન, ઝિંક કે પછી બીજા કોઈ સૂક્ષ્મ ખનિજને પણ એમિનો એસિડની સાથે જોડી દઈ શકાય છે, અને એને મેટલોસેટના રૂપમાં છોડના જરૂરી ભાગમાં ઝડપી ગતિએ પહોંચાડી શકાય છે. મેટલોસેટ ટેકનોલોજીના ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનોનું વેચાણ હવે ભારતમાં ઇન્ડોલાઇફ અને ઇન્ડોફિલ દ્વારા થઈ રહ્યું છે. શું આ એ જ ઇન્ડોફિલ છે જેનું M45 આવે છે? હા, બિલકુલ સાચી વાત. અને ઇન્ડોલાઇફ આ ઉત્પાદનોને ઇનર્ઝિમ ઝેસ્ટ, ઇનર્ઝિમ પ્રીમિયમ, ઇનર્ઝિમ વાઇટલ અને ઇનર્ઝિમ બૂસ્ટના રૂપમાં વેચે છે. પણ આવા તો ઘણા ઉત્પાદનો બજારમાં છે, તો આ બીજાઓથી ઉત્તમ કઈ રીતે છે? આના ઘણા બધા કારણો છે, ધ્યાનથી સાંભળો. છોડના પાંદડાની સપાટીનો ચાર્જ નેગેટિવ હોય છે, અને સાધારણ છંટકાવ કરવાવાળા ઉત્પાદનો કાં તો નેગેટિવ ચાર્જ હોય છે, કાં તો પછી પોઝિટિવ ચાર્જ હોય છે. જો ઉત્પાદન નેગેટિવ ચાર્જ હોય તો પાંદડાઓ દ્વારા નકારી કાઢવામાં આવે છે, અને જો પોઝિટિવ ચાર્જ હોય તો પાંદડાઓની સપાટી પર ચોંટી જાય છે અથવા તો ખૂબ જ ધીમી ગતિએ શોષાય છે. જ્યારે કે મેટલોસેટ ઉત્પાદન ન્યુટ્રલ ચાર્જ હોય છે, જે છંટકાવ કરતાની સાથે જ પાંદડાઓ દ્વારા શોષી લેવાય છે. મેટલોસેટ મોલિક્યુલની સાઇઝ ખૂબ જ ઝીણી હોય છે. સાધારણ ઉત્પાદનની સાઇઝ 1000 ડેલ્ટનથી 4000 ડેલ્ટન સુધીની હોઈ શકે છે, જ્યારે કે મેટલોસેટ અંશની સાઇઝ માત્ર 274 ડેલ્ટન હોય છે, કે જે પાંદડાઓ દ્વારા સરળતાથી શોષી લેવાય છે. મેટલોસેટ ઉત્પાદન સંપૂર્ણ રૂપે ઓગળી જાય તેવા હોય છે. કોપર અને સલ્ફર આધારિત ઉત્પાદનો ઉપરાંત આને ખાતર અને બીજા ભળી જાય તેવા ઉત્પાદનો સાથે ભેળવી શકાય છે. સૌથી મોટી વાત, જ્યારે એમિનો એસિડના અંશને કેલ્શિયમ, બોરોન કે પછી ઝિંક વગેરે સાથે જોડવામાં આવે છે, ત્યારે મેટલોસેટના અંશોનું મિશ્રણ ખૂબ જ ઉત્તમ થાય છે, જે પાણીમાં ભળ્યા બાદ નથી છૂટતું. પરંતુ જ્યારે આ પાંદડાઓ દ્વારા શોષવામાં આવે છે અને ઝડપથી છોડની કોશિકાઓમાં પહોંચે છે,
ત્યારે કોશિકાઓની અંદરના મેટાબોલિક દબાણથી આ એમિનો એસિડના અંશથી અલગ થઈ જાય છે અને છોડના જે પણ ભાગમાં આની જરૂર હોય ત્યાં પહોંચી જાય છે. જ્યારે માર્કેટમાં મળતા બીજા ઉત્પાદનો ન તો પાંદડાઓમાં સરળતાથી પ્રવેશી શકે છે અને ધારો કે થોડાક પ્રમાણમાં પ્રવેશી પણ ગયા તો કોશિકાઓમાં જઈને એમિનો એસિડથી અલગ નથી થઈ શકતા, જ્યારે કે મેટેલોસેટના ઉત્પાદન અચૂક પ્રકારે કામ કરે છે. મેટેલોસેટના એમિનો એસિડને સોયાબીનની કુદરતી એમિનો એસિડમાંથી લેવામાં આવ્યું છે, જ્યારે સાધારણ ઉત્પાદન સિન્થેટિક બંધનથી બનાવવામાં આવે છે જે ખૂબ ઓછા પ્રભાવશાળી હોય છે. મેટેલોસેટ ટેકનોલોજીને એટીએમ પણ કહેવામાં આવે છે. એ એબ્સોર્પ્શન આ પાંદડાઓ દ્વારા સંપૂર્ણ રીતે શોષી લેવામાં આવે છે. ટી ટ્રાન્સલોકેશન આ ઝડપી ગતિએ છોડમાં પહોંચીને એમિનો એસિડના અંશથી અલગ થઈને યોગ્ય સ્થાન પર પહોંચી જાય છે. એમ મેટાબોલાઇઝેશન આ છોડ દ્વારા યોગ્ય સમય અને જરૂરિયાતના સાચા સ્થળ પર વિકાસ શક્તિમાં ફેરવાઈ જાય છે, એટલે કે છોડ દ્વારા સરળતાથી પચાવી લેવાય છે. મેટાલોસેટ અંશ કુદરતી સ્વરૂપની ખૂબ નિકટ છે, એટલે છોડ આનો તરત સ્વીકાર કરી લે છે. એટલે કે આનો સારાંશ છે ન્યુટ્રિશન ડિલિવર્ડ, અર્થાત નિશ્ચિત અને સંતુલિત પોષણ. ઇન્ડોલાઇફના દરેક ઉત્પાદન ભારતીય પાકોના સંપૂર્ણ વિકાસની રૂપરેખા માટે તૈયાર કરવામાં આવ્યા છે. મેટાલોસેટ ઉત્પાદન પાંદડાઓ પર છંટકાવ દ્વારા જ અતિ ઉત્તમ છે. ઇનર્ઝિમ ઝેસ્ટ અને પાકના પ્રારંભિક તબક્કાથી જ ઉપયોગમાં લેવું જોઈએ. આ નાજુક છોડવાના મૂળનો વિકાસ કરે છે અને છોડને શક્તિ આપે છે. આ પાકને હરિયાળો, સ્વસ્થ અને મજબૂત બનાવે છે. ઇનર્ઝિમ પ્રીમિયમ આ મલ્ટી મિનરલ ઉત્પાદન છે. આ પાકને ઝડપી ગતિએ બધા જ આવશ્યક પોષક તત્વો પૂરા પાડે છે. આ છોડની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતાને વધારે છે અને ભરપૂર પાક અને ગુણવત્તાનો આધાર બને છે. ઇનર્ઝિમ વાઇટલ આનો ફૂલ બનવાની અવસ્થા વખતે ઉપયોગ કરવાનો છે. આ સ્વસ્થ ફૂલો અધિક માત્રામાં લાવે છે, પોષણમાં સંતુલન બનાવી રાખે છે, ફૂલ ખરતા નથી અને ફૂલમાંથી સ્વસ્થ ફળોનું નિર્માણ થાય છે. ઇનર્ઝિમ બૂસ્ટ આનો ફળ બનવાની અવસ્થા સમયે પ્રયોગ કરવો જોઈએ. આ સંતુલિત મિનરલ પોષણને ફળોના નિર્માણ સમયે પણ બનાવી રાખે છે. આનાથી ફળોને રોગ પણ ઓછા લાગે છે, કારણ કે આ ફળોમાં કેલ્શિયમની સંતુલિત માત્રા જાળવી રાખે છે, જેનાથી ફળોનો આકાર અને ગુણવત્તા વધી જાય છે. મેટાલોસેટ ટેકનોલોજી એક વૈજ્ઞાનિક અને પેટન્ટેડ ટેકનોલોજી છે. આ દુનિયામાં બીજા કોઈ પાસે છે જ નહીં અને ભારતમાં આનું માત્ર ઇન્ડોફિલ એન્ડ ઇન્ડોલાઇફ દ્વારા જ વેચાણ કરવામાં આવે છે. મેટાલોસેટ ઉત્પાદનોના ઉપયોગથી ફળો અને શાકભાજીને બજાર સુધી પહોંચાડવા માટે અધિક સમય મળે છે, કારણ કે ફળો અને શાકભાજીઓમાં કેલ્શિયમનું જેટલું વધુ પ્રમાણ હોય એટલી જ તેમની શેલ્ફ લાઇફ અથવા સંગ્રહ વય વધારે હોય છે. વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુર્મે દેવો સર્વકારી. ઇનર્ઝિમ પ્રીમિયમ શક્તિમમ, ઇનર્ઝિમ બૂસ્ટ શક્તિમમ, ઇનર્ઝિમ ઝેસ્ટ શક્તિમમ, ઇનર્ઝિમ વાઇટલ શક્તિમમ. મેટાલોસેટ ની ટેકનોલોજી હવે ભારતમાં આવી, બાલકેમ અમેરિકા થી એને ઇન્ડોફિલ છે લાવી, છોડના પોષક તત્વો નું એક સંતુલન બનાવી, પાકની ઉપજ ક્ષમતા હવે આણે હજી વધારી. અરે ગુરુમંત્ર ભાઈ ગુરુમંત્ર, મેટાલોસેટ નો ગુરુમંત્ર, ગુરુમંત્ર ભાઈ ગુરુમંત્ર, મેટાલોસેટ નો ગુરુમંત્ર. ભારતના ખેડૂતો તમારી તાકાતને વધારો, દુનિયાની સૌથી ઉત્તમ ટેકનોલોજી અપનાવો, જણ વૈજ્ઞાનિક શક્તિથી પોતાની ઓળખ બનાવી, ઓસ્ટ્રેલિયા ને યુરોપે પણ આને છે અપનાવી. અરે ગુરુમંત્ર ભાઈ ગુરુમંત્ર, મેટાલોસેટ નો ગુરુમંત્ર, ગુરુમંત્ર ભાઈ ગુરુમંત્ર, મેટાલોસેટ નો ગુરુમંત્ર.
મેટેલોસેટ ના ઉત્પાદન થી પાક મજબૂત બનાવો, જ્યારે ઈચ્છો જેટલું ઈચ્છો એટલું પોષણ પહોંચાડો, ભરપૂર ઉપજ અને ગુણવત્તા ફરી એણે છે મેળવી, આ ઉત્તમ ટેકનોલોજી હવે ખુશાલી છે લાવી. અરે ગુરુમંત્ર ભાઈ ગુરુમંત્ર, મેટેલોસેટ નો ગુરુમંત્ર, ગુરુમંત્ર ભાઈ ગુરુમંત્ર, મેટેલોસેટ નો ગુરુમંત્ર. ઇનર્ઝિમ પ્રીમિયમ શક્તિમમ, ઇનર્ઝિમ બૂસ્ટ શક્તિમમ, ઇનર્ઝિમ ઝેસ્ટ શક્તિમમ, ઇનર્ઝિમ વાઇટલ શક્તિમમ. શક્તિ શક્તિ પૌર શક્તિ, શક્તિ શક્તિ ભૂમિ શક્તિ, શક્તિ શક્તિ મહાશક્તિ સ્વાહા. ઇન્ડો લાઈફ નો ગુરુ મંત્ર મેટાલોસેટ ટેકનોલોજી.